નમસ્કાર દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું સંજીવની, આપ સૌ દર્શક મિત્રોને મારા તરફથી અને સમગ્ર અમારી ભવિષ્ય દર્શન કાર્યક્રમની ટીમ તરફથી સુપ્રભાત. દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ અંતર્ગત રોજબરોજ આપણે નવી નવી વાતો કરતા હોઈએ છીએ, રોજબરોજ આવતી સમસ્યાઓ તકલીફોના નિવારણ જે હોય છે તે પણ જાણતા હોઈએ છીએ. સવાર સવારમાં જ્યારે આપણો દિવસ શુભકારી બનાવવો હોય ત્યારે આ શોથી જે માર્ગદર્શન મેળવવામાં આવે છે તેને જો આપણે ફોલો કરીએ, તેને જો આપણે એક અમલમાં ઉતારીએ તો ચોક્કસપણે આપણો દિવસ જે છે તે શુભકારી અને મંગલકારી બની શકે છે, તે આવશ્યક છે. તો આ જ તમામ વાતો સાથે આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. જ્યોતિષાચાર્ય મહેન્દ્રભાઈ પંડે આપણી સાથે છે, તેઓનું સ્વાગત કરીએ અને આ કાર્યક્રમની શરૂઆત કરીએ. મહેન્દ્રભાઈ, ખૂબ ખૂબ સ્વાગત, સુપ્રભાત આપને. મહેન્દ્રભાઈ, હર હંમેશની માફક શરૂઆત પંચાંગથી કરીએ. શું છે પંચાંગ? શ્રી ગણેશાય નમઃ. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ સ્તુનવંતુ દિવ્યે સ્તવે વેદે સાંગ પદક્રમોપનિષદે ગાયંતિ યમ શામગા ધ્યાનાવસ્થિતતદ્ગતૈર મનસા પશ્યંતિ યમ યોગિનઃ યસ્યાસ્તમ ન વિદુઃ સુરા સુરગણા દેવાય તસ્મૈ નમઃ. સર્વ દર્શક મિત્રો, શુભ્રભાત. જય ગણેશ. અષાઢ મહિનો શુક્લ પક્ષ અને આજે પાંચમી તિથિ છે. મઘા નક્ષત્ર વજ્ર નામનો યોગ અને બાલવ નામનું કારણ છે, મતલબ આજે સિંહ રાશિ છે. સિંહ રાશિ એટલે મો અને ટ. તો સિંહ રાશિવાળા જાતકો માટે દિવસ આજનો મંગલમય રહેશે. જે કોઈ જાતકોનો જન્મ થાય એની રાશિ સિંહ કહેતા મો અને ટ અક્ષર ઉપર નામ રાખવાનું રહેશે. જય ગણેશ. અચ્યારે શ્રી દિનવિશેષની વાત કરીએ, શું છે આજે ખાસ? વિદ્યાં દેવી સરસ્વતી વરદે કામ રૂપિણી વિદ્યારંભમ કરિષ્યામિ સિદ્ધિર ભવતુ મે સદા. કોઈ પણ શાસ્ત્ર, કોઈ પણ ધર્મ, કોઈ પણ આધ્યાત્મિકતા આપણને શીખવાડે છે અને એ આધ્યાત્મિકતાના આધારે માણસ પોતાના જીવનનો એક કેળો કંડારે છે. આગળ વધવા માટે ઘણી મહેનત કરવા છતાંય પરિણામ ક્યારેક મળે છે, ક્યારેક નથી મળતા. કારણ કે શાસ્ત્ર એમ કહે છે કે બધું જ ભાગ્યથી મળે છે. આમ ગુજરાતીમાં આપણે કહીએ કે જે હાથમાં લખેલું છે એ જ વસ્તુઓની પ્રાપ્ત થાય છે. કર્મ નામ જે કુંડાળામાં જે વસ્તુઓ લખાયેલી છે એ જ પ્રાપ્ત થાય છે. એટલે ઘણા કહે કે હાથમાંથી કોઈ લઈ જશે પણ ભાગ્યમાંથી કોઈ લઈ જશે નહીં, અને છતાંય આપણે ફાંફા મારતા હોઈએ છીએ. પણ મને લાગે છે છ અવિદ્યાની એવી ગાંઠો છે કે જે આપણને ક્યાંક ને ક્યાંક પરેશાન કરે છે. એ અવિદ્યાની પહેલી જ ગાંઠની જો આપણે વાત કરીએ તો એનું નામ છે ક્રોધ. તો ક્રોધાદ ભવતી સમ્મોહ, સમ્મોહા સ્મૃતિ વિભ્રમ. નથી લાગતું કે ક્રોધના કારણે ઘણી બધી બાબતોમાં આપણે અવડચંડાઈ કરતા હોઈએ છીએ. ક્રોધી વ્યક્તિનો ચહેરો તો કદાચ તમે જોશો તો જે સામાન્ય ચહેરા કરતાં અલગ પ્રકારનો ચહેરો દેખાય છે, મતલબ કે રાક્ષસી ચહેરો દેખાય છે. તો આવા આસુરી ચહેરાઓને પોતે પણ જો બધા જોજો, ક્રોધ કરતા હોય ને ત્યારે તમે દર્પણની સામે જોજો, તમને તમારો ચહેરો જોવો નહીં ગમે. આવો ચહેરો હોય છે છતાંય ક્રોધ થતો રહેતો હોય છે. આનું મૂળ કારણ શું? ક્રોધ ક્યારે થાય? એક તો જન્મકુંડળીના આધારે જ્યારે આપણે વિચાર કરીએ કે માણસ ક્રોધી ક્યારે બને. કારણ કે સામાન્ય રીતે દરેક વ્યક્તિના અંદર ક્રોધ તો પડેલો જ છે. ક્યાંક સુષુપ્ત અવસ્થામાં ક્રોધ છે, ક્યાંક મધ્યમ અવસ્થાનો ક્રોધ છે અને ક્યાંક ઉગ્ર ક્રોધ છે. ક્રોધ તો દરેકમાં પડેલો છે, પણ કયા પ્રકારે એ ક્રોધને વ્યક્ત કરે છે, કયા સમયે ક્રોધને વ્યક્ત કરે છે, ક્યારે એ ક્રોધને વ્યક્ત કરે છે, ક્રોધ ઉપર કાબુ રાખી શકે છે કે કેમ, આ બધું આપણને કુંડળીના આધારે જોવા મળે. સૂર્ય છે એ આત્માનો કારક છે, છતાં ક્રૂર ગ્રહ માનવામાં આવ્યો છે. મંગળ એ સેનાપતિ છે, છતાં ઉગ્ર માનવામાં આવ્યો છે. તો આ સૂર્ય અને મંગળ જ્યારે કુંડળીમાં ભેગા થાય ત્યારે આ યોગને અંગાર યોગ કહેવામાં આવે છે. એનો મતલબ એમ કે જેની કુંડળીમાં અંગાર યોગ અંશાત્મક દ્રષ્ટિએ જ્યારે થતો હોય ત્યારે આવા વ્યક્તિઓ ક્રોધને સામાન્ય રીતે વધારે, એનામાં ક્રોધ વધારે હોય છે. આનો આ મંગળ જ્યારે શનિ સાથે યુતિમાં હોય ત્યારે ક્રોધની સાથે સાથે જીદ પણ ભળતી હોય છે અને ક્રોધ ઉગ્રતાનું સ્વરૂપ ધારણ કરતો હોય છે. મંગળ જ્યારે રાહુ સાથે યુતિમાં હોય ત્યારે આને પણ અંગારયોગ કહેવામાં આવે છે. પણ આ ક્રોધ પાપાક્રાંત હોય છે, કોઈનું ખોટું કરવા માટે, કોઈનું અહિત કરવા માટે હંમેશા એ પોતાના ક્રોધનો ઉપયોગ કરતો હોય છે. પણ સામાન્ય ગીતાજીમાં લખ્યું છે ક્રોધાદ ભવતિ સમ્મોહ, સમ્મોહ સ્મૃતિ વિભ્રમ. ક્રોધ જ્યારે માણસને આવે ત્યારે મોટા ભાગે એની સ્મૃતિનો નાશ થઈ જાય છે. પછી શું બોલે શું ના બોલે ખબર નથી હોતી. એટલા માટે કદાચ આપણા વડવાઓએ કીધું છે કે ક્રોધની અંદર આપેલા કોઈ પણ પ્રકારના વચનો એ ગ્રાહ્ય ન રાખવા. ક્રોધની અંદર કોઈ પણ વસ્તુ બોલાઈ ગઈ હોય કોઈ પણ વ્યક્તિથી તો એ વસ્તુને ધ્યાનમાં ન રાખવી, એને ધ્યાનમાં ન રાખવી. અને વધારે જ્યારે આનંદમાં આવી ગયો હોય અને એવા સમયે કોઈ દાન આપતો હોય અથવા વધારે આનંદમાં આવી ગયો એવા સમયે કોઈ વચનો આપતો હોય તો એ વચનોને પણ ન માનવા. આ બંને વસ્તુને વ્યવસ્થિત રીતે ધ્યાનમાં રાખી આપણા શાસ્ત્રોએ ખૂબ જ સુંદર રીતે આનું વર્ણન કર્યું છે. તો ઉત્તમ ક્ષણિક ક્રોધો, મધ્યમ ઘટિકાદ્વયમ, ક્ષણમાં આવી અને જે નીકળી જાય આ ક્રોધને શાસ્ત્રમાં ઉત્તમ ક્રોધ કહ્યો છે. દરેકમાં ક્રોધ તો પડેલો છે પણ આ ઉત્તમ ક્રોધ છે જે ઋષિ મુનિઓમાં આપણને જોવા મળે છે. કારણ કે યોગી મન સમ શીત જલેના, શીતળ જળ જે છે એ પ્રમાણે યોગીઓનું મન છે અને જેનું મન શીતળ હોય એને ક્રોધ બને ત્યાં સુધી ઓછો આવતો હોય છે. અને એટલા માટે જ પ્રાણાયામની આપણે શાસ્ત્રમાં સુંદર મજાનું વર્ણન કરવામાં આવ્યું, શ્વાસની નિયમન ક્રિયાઓનું વર્ણન કરવા એટલા માટે આવ્યું છે કે માણસ પ્રાણાયામ દ્વારા ક્રોધને જીતી શકે છે. એક વસ્તુ આ
મધ્યમાં ઘટિકા દ્વયમ એક ઘડી એટલે 24 મિનિટ થાય તો જ્યોતિષ શાસ્ત્રના આધારે બે ઘટી એટલે કે 48 મિનિટ સુધી જે વ્યક્તિને 24 કલાકમાં 48 મિનિટ જો ક્રોધ આવે તો એ મધ્યમ કહેવાય. બાકી નાકની દાંડીએ દાંડીએ ક્રોધ જેનો રહેતો હોય એવા માણસને નથી કોઈ બોલાવતું, નથી કોઈ કંઈ કામ કરતું. આપણે દુર્વાસા ઋષિને તમે જોજો એટલા બધા પ્રબળ અને પ્રતાપી હતા કે એમ કે ભગવાન કૃષ્ણ અને દુર્વાસાની જ્યારે વાત આવતી હોય તો કૃષ્ણ ભગવાન એમ કે યમુના માર્ગ કરી આપે અને યમુના માર્ગ કરી આપતા હતા. દુર્વાસા એમ કે યમુના માર્ગ કરી આપે ત્યારે યમુના માર્ગ કરી આપતા હતા. પણ દુર્વાસાના ક્યાંય મંદિરો આપણને જોવા નથી મળતા, કારણ કે ક્રોધી હતા. એટલા માટે તો ક્રોધની અહીંયા સુંદર વ્યાખ્યા કરવામાં આવી છે. ક્રોધને જીતી શકાય છે, ક્રોધ ઉપર વિજય મેળવી શકાય છે, ક્રોધ ઉપર કાબુ રાખી શકાય છે. જેના દ્વારા ધર્મ અને આધ્યાત્મિકતા દ્વારા. તો અહીંયા ક્રોધને જીતવાની વાત છે. તો તમે એક જ વાત જોજો, હનુમાનજી મહારાજ અને તુલસીદાસજી મહારાજ જ્યારે સાથે બેઠા હતા અને એવા સમયે તુલસીદાસજી મહારાજે અશોક વાટિકાનું જે વર્ણન કર્યું જ્યાં સીતાજી બેઠેલા છે એ અશોક વાટિકા કેવી હતી, તો રંગ ઉપરની જ્યારે વાત કરી ત્યારે પુષ્પોને સફેદ બતાવ્યા છે, પુષ્પોને ખૂબ જ સફેદ બતાવ્યા છે. હનુમાનજીએ તુલસીદાસજી મહારાજનો હાથ પકડીને કીધું, બાપજી તમે જે સફેદ તુલસીની વાત તો સફેદ પુષ્પની વાત કરો છો, સફેદ પુષ્પ નહોતા તો એ પુષ્પ લાલ હતા, કારણ કે હું અશોક વાટિકામાં ગયો છું મને ખબર હોય ને. ત્યારે તુલસીદાસજી મહારાજે કીધું, હનુમાનજી તમે જ્યારે અશોક વાટિકામાં ગયા ત્યારે સીતાજી બેઠા હતા અને સીતાજી બેઠેલા અશોક વાટિકામાં તમે જોયા એના કારણે તમારી આંખોમાં ક્રોધ આવ્યો અને વ્યાપ્ત થયેલો ક્રોધ અને એના કારણે તમને બધા પુષ્પો લાલ દેખાણા. મતલબ વિચાર કરો મિત્રો કે સફેદ જોવું છે કે લાલ જોવું છે એ આપણે નક્કી કરવાનું છે જન્મ કુંડળીના આધારે. પણ કદાચ આવા કોઈ ગ્રહો આપણા પડ્યા હોય તો ઉત્તમ ક્ષણિકા ક્રોધો મધ્યમ ઘટિકા દ્વયમ. ઘણી વખત તમે કહેજો આપણે કંઈક બી કોઈ બીડી પીતો હોય કે બીડી હળગાવવા માટે માચીસ આપણે, એટલે કે કરશનભીના જીભે હળગાવી લેને, એટલે આપણે કંઈક કરશનભીના જીભે કંઈ બીડી હળગતી હશે ત્યારે સામેનો વ્યક્તિ કે ગામના ગામ હળગી ગયા તારી બીડી નહીં હળગે. તો આવો ક્રોધ માણસના જીવનમાં ખૂબ જ પરેશાની આપતો હોય છે. જ્યોતિષના આધારે માધ્યમથી ટાંકો, મંગળને જુઓ કુંડળીની અંદર, જો તમારા ક્રોધને જીતી શકાય એવી શક્યતાઓ દેખાય છે. આપણો ક્રોધ આપણે જીતી શકીએ છીએ, કુંડળીની અંદર રહેલો મંગળ જ્યારે પાપાક્રાંત બનતો હોય ત્યારે ભગવાનની ઉપાસના દ્વારા પણ આપણે ક્રોધને જીતી શકીએ છીએ અને એટલા માટે ભગવાનનો ચહેરો ગણપતિ દાદાનો કાયમ પ્રસન્નતાવાળો દેખાય છે. અને કદાચ ન જીતી શકાય તો દર બુધવારના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવવામાં આવે અને દર બુધવારના દિવસે ગણપતિ દાદાને લીલી ધરો ચડાવવામાં આવે. જો આ કરીએ તો પણ આપણે ક્રોધમાંથી ઘણા બધા મુક્ત થઈ શકીએ એમ છીએ. જય ગણેશ. બિલકુલ. સુરેન્દ્રનગરથી મેહુલભાઈ જોડાઈ ગયા છે ફોન લાઈન પર, તેઓને આપણે સાંભળીએ. હલો મેહુલભાઈ. હલો. 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 હાજી. જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ મેહુલભાઈ. મહેશભાઈ બોલો, લિમિટેડ મહેન્દ્રભાઈ. હા મહેશભાઈ બોલો. આપણે મારા મિત્ર વિનુભાઈ નો બાબો સુમિત છે એના વિશે પૂછવું છે. બોલો બોલો, શું પ્રશ્ન છે? જન્મ તારીખ સમય કહી દો. એ ભાઈ દોવાળો એક જ મિનિટ લે આલે. હેલો. હા બોલો. 1-2-95. 1-2-95 સમય રાત્રે 12:05. શું પ્રશ્ન છે? જન્મસ્થળ બોટાદ. અને નોકરીના યોગ ક્યારે છે અને લગ્ન યોગ ક્યારે છે? શું ભણ્યો ભાઈ? ઈ ભણ્યો ઇલેક્ટ્રિશિયન એન્જિનિયર છે. હા. અને અહીંયા મિથુનના અધિપતિ બુધ બુધ કુંડળીની અંદર બેઠેલો છે સૂર્ય સાથે યુતિમાં. મકર રાશિની અંદર ચંદ્ર બુધ અને સૂર્ય ત્રણે ત્રણ ભેગા પડેલા છે. શનિ મહારાજ બેઠેલા છે પાંચમા સ્થાનની અંદર કુંભ રાશિના છે, મતલબ સારું પરિણામ આપશે. મંગળની દ્રષ્ટિમાં છે, એનો મતલબ સારી નોકરીના યોગ બતાવી રહ્યા છે. એને જે કંઈ ભણ્યા છે એ પ્રમાણે મંગળ પ્રધાન એના કર્મક્ષેત્રની અંદર આગળ વધવા માટે સારી તકો એને ઉજ્જવળ મળશે. ખૂબ જ સારી કુંડળી દેખાઈ રહી છે. હવે શુક્ર જે કુંડળીની અંદર છે એ લગ્નેશ બને છે અને લગ્નેશ આ શુક્ર તૃતીય સ્થાનમાં છે. તો લગ્નનો સ્વામી ચોથા સ્થાનનો, સાતમા સ્થાનનો કે દસમા સ્થાનનો સ્વામી 3, 6 કે 11 સ્થાનમાં પડ્યા હોય ત્યારે એની પૂજા કરવી જોઈએ. તો અહીંયા સારી નોકરી માટે શુક્રની પૂજા એના માટે ખૂબ જ જરૂરી છે. તો શુક્ર માટે બે વસ્તુ છે, કાં તો શુક્રના મંદિરની પૂજા કરો, શુક્રની પૂજા કરો, શુક્રના મંત્રના જાપ કરો, અથવા ન કરી શકાય તો સંતોષી માતાનું વ્રત પણ શુક્રવારના દિવસે કરી શકાય છે. આ ન કરી શકતો હોય તો મહાલક્ષ્મીની પૂજા પણ શુક્રવારે કરી શકાય છે. જે કંઈ કરે શુક્રને લગતા જો એ કર્મક્ષેત્રમાં આગળ વધીને કરશે, ખૂબ જ ધર્મ ધ્યાન કરશે, તો આગળ જતા એને સારી સરકારી નોકરી પણ મળશે. શનિ મહારાજની પૂર્ણ દ્રષ્ટિ સાતમા સ્થાન ઉપર પડે છે, મતલબ લગ્ન યોગમાં હજી થોડો વિલંબ દેખાઈ રહ્યો છે, હજી થોડી ધીરજ રાખજો. જય ગણેશ. વિરલબેન છે રાજપીપળાથી. હલો. હેલો. હેલો. હા જી. રાજપીપળાથી બોલું છું. કોના વિશે છે સવાલ આપનો? મારી દીદી માટે છે. આપની દીકરીની જન્મ તારીખ શું? જન્મ તારીખ 1991. સમય 9 વાગે સવારે. જન્મ સ્થળ ઉમરવા. વિરલબેન સવારનો સમય છે? સવારનો સમય 9. જી શું પૂછવા માંગો છો? રાહુ મહારાજ ધન રાશિમાં પાંચમા સ્થાનમાં લગ્ન યોગમાં વિચ્છેદ કરવાનું મૂળ કારણ રાહુ, કારણ કે પાંચમું સ્થાન એ પ્રોગ્રેસનું સ્થાન છે. પ્રોગ્રેસના સ્થાનમાં આ રીતે પાપગ્રહ જયારે પડ્યો ને એમાં પાછો અધિશત્રુ બનતો હોય અથવા નીચનો બનતો હોય ત્યારે પરિણામો વિપરીત આપતો હોય છે.
અને પાંચમા સ્થાનમાં રહેલો રાહુ પિતૃદોષના કારણે પણ કદાચ આ પ્રશ્ન ઉપસ્થિત થાય તેવી શક્યતાઓ દેખાય છે. તો પહેલા તો મને એવું લાગે છે કે સાતમું સ્થાન છે, દાંપત્યનું સ્થાન છે, સાતમા સ્થાનનો માલિક એ શનિ છે. ભલે એ મકર રાશિમાં પોતાની સ્વરાશિમાં બેઠેલો છે, કારણ કે અહીંયા લગ્ન તમારું સિંહ રાશિનું છે, તો છઠ્ઠા સ્થાનની અંદર સાતમા સ્થાનનો માલિક હોવાના કારણે શનિ મહારાજનો એક મંત્ર છે, નીલાંજન સમાવાસમ રવિપુત્ર યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. આ મંત્રના 74,000 મંત્રના જા કોઈ સારા બ્રાહ્મણ પાસે આપ કરાવડાવી લ્યો. દર શનિવારના દિવસે 7 શનિવાર સુધી લવિંગને કાળા દોરમાં પુરવી હનુમાનજી મહારાજને અર્પણ કરો, ભગવાનને સિંદૂર અને તેલ ચડાવો, તો ખૂબ જ સારી સફળતા લગ્ન જીવનમાં આગળ સુખાકારીમાં મળશે. બહુ જ નજીકના ભવિષ્યમાં કદાચ દાંપત્યજની સારી સુખાકારી દેખાઈ રહી છે. પણ શુક્ર ઉપર રાહુ અને શુક્ર અને મંગળ બંને બેઠેલા છે દેહભાવની અંદર, અને એના ઉપર રાહુ ચાલશે, તો જ્યાં સુધી રાહુ છે ત્યાં સુધી પરિણામ ન મળે. 10મા મહિના પછી કદાચ સારી સફળતાના ચિહ્ન એની કુંડલીમાં દેખાય છે. ગુરુ સૂર્ય સાથે યુતિમાં હોવાના કારણે થોડુંક કોમ્પ્રો પણ કરવું પડશે. જય ગણેશ. અને એક કોલર સાથે વાત કરીએ, ધવલભાઈ છે ફોન લાઈન પર. હલો હલો, તમારું ટીવી બંધ કરો ધવલભાઈ. હલો ચલો, જ્યારે પણ મહેન્દ્રભાઈ, થોડી વાર પહેલા જ આપણે વાત કરી કે જ્યોતિષ શાસ્ત્રમાં અને ધર્મશાસ્ત્રમાં ક્રોધને જે રીતે જોવાયો છે, આપે જણાવ્યું કે ક્રોધના અલગ અલગ પ્રકાર હોય છે, કોઈને વધુ આવતો હોય, કોઈને ઓછો આવતો હોય, પરંતુ ક્રોધ હંમેશા વિનાશ જ વર્તો હોય છે. એના ઉપાયો પણ આપે જણાવ્યા કે ગાયને લીલું ઘાસ ખવડાવવાથી. અન્ય કયા કયા જ્યોતિષ શાસ્ત્રમાં ઉપાયો લખેલા છે જેના કારણે આપણે ક્રોધ પર વિજય મેળવી શકીએ? સામાન્ય રીતે આપણે ગણપતિ દાદાને લાલ આસન પર બેસાડીએ છીએ. જી, તો લાલ આસન એ ક્રોધનું ચિહ્ન છે. આખલો લાલથી ભડકે છે, મતલબ લાલ એ ક્રોધનું ચિહ્ન છે. રેલવે જેવી રેલવેને રોકવી હોય તો લાલ કપડું ઢાંકવા, લાલ કપડું બતાવવામાં આવે છે. મતલબ યાર, એ રેલવે જેવી રેલવેને ઉભી રાખી શકે છે. ઘણા ઘરવાળાઓની એવી તાકાત હોય છે રેલવેના પેલા જેવી, એ ક્રોધ કરે એટલે હવે ઢંકાઈ જાય. ગમે એવો મોટો પહાડી હોય ને, એ ઘરે આવીને રાખ બની જાય. ઘણા નથી કહેતા ભાઈ તું તો સિંહ જેવો હતો, હે તો આવા બકરી જેવો કેમ થઈ ગયો? કે સિંહ જેવો છું પણ ઘરે માતાજી સવાર થઈ જાય છે, અને એટલા માટે હું ઢંકાઈ. આ બધી વાતો ક્રોધની છે, પણ મને એવું લાગે છે ત્યાં સુધી કદાચ ધર્મશાસ્ત્ર આપણું એમ કહે છે કે ક્રોધને બાળે પણ તો કે પાણી. તો હું તો કાયમ કહું કે જ્યારે પણ ક્રોધ આવે ત્યારે પાણી પી લો. જો માણસ પાણી પી લે, ક્રોધનો છે ને ક્ષણનો ટાઈમ હોય. તમે જેલમાં જાઓ, મોટા મોટા ગુનાઓ કરવાવાળા વ્યક્તિઓને પૂછવામાં આવે કે ભાઈ આ તું શું, તે શું કર્યું, કેમ આ તને જેલ થઈ, ત્યારે એને કીધું જો 2 મિનિટ મેં સાચવી લીધી હોત તો મારા 20 વર્ષ સુધરી જાય. એ 2 મિનિટનો મારો ક્રોધ એ મને આ રીતે લઈ ગયો છે. તો એનો મતલબ એવો થાય કે 2 મિનિટનો ક્રોધ 20 વર્ષની જિંદગીને બાળી શકે છે. આ તો એક દાખલો નક્કી થઈ ગયો. તો આવી ક્રોધને ઢાંકવા માટે એમ કહે છે ભાઈ અગ્નિ તત્વ જયારે પ્રબળ બનતું હોય ત્યારે જલ તત્વનો આશ્રય લો, મતલબ પાણી પીવો. ઘણા તમે જોજો, ઘણા વધારે ક્રોધ આવે તો નાઈ લે, માથા ઉપર પાણી નાખી લે. શું કામ? કે એનાથી એનો ક્રોધ શાંત થઈ જાય છે. તો એવી વાત આવે કે બીજી વસ્તુ તમને કહું, ક્રોધને વધારે પ્રજ્વલિત કરે કોણ? તો વાયુ. કોઈ પણ વ્યક્તિ ક્રોધ કરતો હોય અને એની સામે તમે દલીલો કરો ને, એટલે વાયુ પ્રબળ થઈ ગયો. વાયુ પ્રબળ થાય એટલે હવા આપે, ક્રોધને હવા આપે એટલે પેલો વધારે ક્રોધિ થાય. તો એનો મતલબ એવો થાય જયારે પણ કોઈ પણ સામેની વ્યક્તિ ક્રોધ કરતી હોય ત્યારે બને ત્યાં સુધી એની સામે દલીલ નહીં કરવી, એક વસ્તુ આ. અને હળવેક લઈને પાણી આપી દેવું, બહુ સુખી થવાના આબુ. પણ હા, હુફાળો હોવો જોઈએ. ઋષિએ કીધું હતું પેલા હાપને કે તારે દંશ મારવાનો નહીં, તો હાપ દંશ ના મારે, પડ્યો રે ખૂણામાં તો છોકરાઓ પથરા મારવા મળ્યા. ત્યારે હાપે કીધું તમે કીધું તું દંશ નહીં મારવાનો, બીવડાવવાના નહીં, તો છોકરાઓ મને પથરા મારે છે. ત્યારે ઋષિએ શું કીધું કે મેં તને દંશ મારવાની ના પાડી હતી, હુંફાળો મારવાની ના નથી પાડી. હે, જીવનમાં જરૂરી છે. સ્વામી વિવેકાનંદજી એમ કહેતા કે ક્રોધ 2 જ વ્યક્તિ ઉપર આવે તમને, જોજો, કાં તો તમારા આશ્રયમાં હોય, તમારા હાથ નીચે કામ કરતો હોય, અથવા તમારા કોઈ પણ રીતે, અથવા તો પહેલવાનની પાસે કોઈ ક્રોધ કરે. બસમાં બેઠા હોઈએ અને પહેલવાન કોઈ આપણા પગ ઉપર પગ મૂકી દે ને આપણને લાય બળે, પછી પહેલવાનને આમ ઉપર જોઈએ ક્રોધ આવે આપણને. અને કોઈ નાનો માણસ હોય તો હે પગલે આમ થાય તો કહીએ ને, જે મતી બળવાન છે ને પણ ક્યારેય ક્રોધ ના આવે, મતલબ ક્રોધને દાબી શકાય એમ છે. અને એટલા માટે આપણા શાસ્ત્રમાં કીધું ક્રોધને ઉર્ધ્વગામી બનાવો. પૂજા જયારે કરીએ ને ત્યારે મહારાજ એમ કે તાળી પાડો, 3 તાળી પાડો. 1 તાળી છે ક્રોધને કાબુમાં રાખો, 2 તાળી છે કામને કાબુમાં રાખો, અને 3 તાળી છે લોભને કાબુમાં રાખો. આ 3 તો પૂજાઓ જે કરતા હોય એને ખબર છે, બાકી લૌકિક દ્રષ્ટિએ ભમાભમ કરીને પૂજા પૂરી કરતા હોય તો ખબર નહીં. બાકી પૂજામાં વસ્તુ સમજાવવામાં આવે છે કે ક્રોધને ઉર્ધ્વગામી બનાવો. ક્ષણિક ક્રોધ આવે પણ તરત નીકળી જાય, બળે નહીં, કોઈને બાળે નહીં. આવો જો ક્રોધ માણસના જીવનમાં હોય અને કુંડળીમાં ખબર પડી જાય કે આ વ્યક્તિ કેટલો ક્રોધી હશે. અમે જન્મ કુંડળી જોઈએ ને એટલે અમને ખબર પડે કે આ કુંડળી સાચી છે ખોટી. અમુક એક એવી હળી કરીએ ને એટલે પેલો ભડકો થાય, એટલે સમજી લે આની કુંડળી સાચી છે. અને એ પ્રમાણે અમે જોકે પછી નથી કરતા હોતા, અમે પાણી પીવડાવી દેતા હોય, પણ મૂળ વસ્તુ આ છે કે એની કુંડળીમાં જે વસ્તુ પડી હોય એ આપણને દેખાઈ આવે છે અને એના કારણે ક્રોધ ઉપર કાબુ મેળવી શકાય. બિલકુલ. તો દર્શક મિત્રો, જે રીતે આપણે આ તમામ અવનવી વાતો જાણી, આ જ પ્રકારની વાતો આપણે આગળ પણ કન્ટિન્યુ કરીશું. અને સાથે જ એક વાત આપને જણાવી રહી કે
આવનાર ઓગસ્ટ મહિનામાં ભવિષ્ય દર્શન કાર્યક્રમ ભવ્ય રીતે આપના પ્રેમ અને આનંદ અને ઉત્સાહનો જે માર્ગ છે તેના દ્વારા 6 વર્ષ અવિરતપણે પૂર્ણ કરવા જઈ રહી છે અને તેનો જે કાર્યક્રમ આપણે અંજારમાં જુલાઈના અંતમાં રાખ્યો છે આ વિશે આપણે વાત કરીશું કારણ કે આ ભવિષ્ય દર્શન કાર્યક્રમની શરૂઆત જ જ્યોતિષાચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યાએ કરી હતી 6 વર્ષથી તેઓ આપણી સાથે જોડાયેલા છે તેઓની લાગણીઓ પણ જાણીશું રોકાઈએ છીએ એક બ્રેક માટે વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મહેન્દ્રભાઈ થોડી વાર પહેલા જ વિરામમાં જતા પહેલા જ એક વાત ચાલુ થઈ આ ઓગસ્ટ મહિનો જે આવે છે ઓગસ્ટ મહિનામાં આપણે એવું કહી શકાય કે એક એવો માત્ર કાર્યક્રમ છે જે 6 વર્ષથી અવિરતપણે ચાલતો આવ્યો છે અને તે છે આપણો આ ભવિષ્ય દર્શન કાર્યક્રમ અને એ કહેતા પણ ખૂબ જ આનંદ થાય છે કે આપ આ કાર્યક્રમ સાથે છેલ્લા 6 વર્ષથી જોડાયેલા છો એટલે કે દરેક દર્શક મિત્રો એક જે લાગણી અને પ્રેમથી જે તમામ સમસ્યાઓ પોતાના તરફ નીકળતા હોય છે કે આપતા હોય છે આપણી સાથે પહોંચાડતા હોય છે તેનો એક સોલ્યુશન લાવવામાં ઉપાય લાવવામાં આપનો પણ ખૂબ જ મોટો ફાળો રહેલો છે આપણી લાગણી શું છે આ કાર્યક્રમને લઈને સામાન્ય રીતે આપણે જોઈએ તો 6 વર્ષથી આ કાર્યક્રમ આપણો ચાલે છે વચમાં પણ આપણે એક કાર્યક્રમની ઉજવણી વચમાં કરેલી જ્યારે 1000 એપિસોડ પૂરા થયા ત્યારે પણ આપણે ઉજવણી કરેલી અને એ રીતે આપણે કરતા રહેતા હોઈએ મૂળ આશય એ છે કે લાખો દર્શકો જ્યારે આ ભવિષ્ય દર્શન કાર્યક્રમને દરરોજ સવારમાં નિહાળે છે અને એ વ્યક્તિગત જ્યારે મળતા હોય ત્યારે એના જે અહોભાવ જે વ્યક્ત કરે છે મહેન્દ્રભાઈ ચાની અમારી પાસે જે કપ હોય છે ચા હાથમાં હાથમાં રહી જાય અને તમારો કાર્યક્રમ જોવામાં એટલા લીન થઈ કે અમારી ચા ઠરી જાય ઘણી વખત છોકરાઓ એમ કે મહારાજ અત્યારે સુધી હું ભલે જ્યોતિષાચાર્ય રહ્યો ડોક્ટર રહ્યો પણ મને તો મહારાજ જ કહે છે બધા હે કે મહારાજ તમારો કાર્યક્રમ શરૂ થાય ને પછી મારી બાને હું કહું કે ચા બનાવી દે ચોખ્ખી ના પાડે છે મારી રાશિ જતી ને પછી હું ચા આટલો પ્રેમ એ લોકોનો જોડાયેલો છે પણ મને એવું લાગે કે VTVના માધ્યમથી પ્રશ્નો આપણને ફોન દ્વારા પણ એ લોકો જણાવતા હોય છે અને આપણે એના જવાબ આપતા હોય છે પત્રો દ્વારા પણ એ આપણને જણાવતા હોય છે આપણે એના જવાબ આપતા હોય છે ક્યારેક મને ફોન કરતા હોય અને વ્યક્તિગત રીતે જ્યારે જોડાવાનો હોય ત્યારે પણ અમને મદદરૂપ થતો પણ એક બ્રાહ્મણ તરીકેની મારી એક એવી કલ્પના કરી કે જે લોકો આપણા સુધી નથી પહોંચી શક્યા એ લોકો સુધી આપણે પહોંચવું બરાબર ભગવાન જગન્નાથે તમે જુઓ 12 મહિના અંદર બેઠા હોય પણ એક દિવસ એવો આજે ગામમાં નીકળી જાય બધે ફરવા નીકળી જાય બધાને મળવા નીકળી જાય તો અમને એવું થાય મને મયુરભાઈને મુકુંદભાઈને કે ભાઈ એવું કંઈક કરીએ આપણે કે જેના કારણે જે લોકો આપણા દરબારોમાં અમુક એવી કોમ છે જે બહાર નથી નીકળી શકતી બહેનો બરાબર ઘણા બધા બચારા નથી એની પાસે સગવડ નથી બહાર નીકળવાની અથવા તો હજારો કિલોમીટર દૂર બેઠા છે એ લોકો આવી નથી શકાવ 300-400 કિલોમીટર દૂર હોય ગીરની અંદર બેઠા હોય તો એ કેવી છતાં એને શ્રદ્ધા છે તો આવા સમય અમે જોડી નાક કાઢી કે ભાઈ એ ના જઈ શકે તો આપણે જવું અને એવો આ કાર્યક્રમ આપણો 56મો કાર્યક્રમ છે કેટલામો છે 56 અને આ વખતે 6 વર્ષ જયારે પૂરા થાય છે ત્યારે આનંદ એ વાતનો થાય લાખો દર્શકો એક જે ધારે આપણી સાથે જોડાયેલા ને તો એક મહારાજને 6 વર્ષ સુધી સાંભળવો થોડો અઘરા છે મોરારી બાપુની કથામાં કદાચ 1-2 કલાક શાંતિથી બેસતા પછી બધા આગપાછા થતા હોય એના બદલે 30 મિનિટ પૂરેપૂરી શ્રદ્ધાથી બેસે છે અને આપણા કાર્યક્રમને જુએ છે આપણે જે કંઈથી રેમેડીઝ કરવા જે ઉપાયો બતાવવામાં આવે એ ઘણા તો લખી રાખે તો આવી બધી બાબતો જયારે સાંભળે પછી મને એમ થાય કે ભાઈ આપણે આ કરવું છે કે આપણે હમણાં જામનગરની અંદર સારામાં સારો કાર્યક્રમ આપણો થયો રાજકોટની અંદર સારા સારો કાર્યક્રમ આપણો થયો તો હવે અંજારની અંદર હમણાં હું ગાંધીધામ ગયો હતો ત્યાં પંડ્યાજી બધા છે તો અંજારની અંદર એમ કે મહેન્દ્રભાઈ આવો કાર્યક્રમ આપણે કરવો છે ત્યારે મેં કીધું કોઈ સારો કાર્યક્રમ આવશે ત્યારે હું તમને બતાવીશ અને એમાં મને ખબર પડી કે જયારે આપણે 8મા મહિનાની અંદર 6 વર્ષ પૂરા થાય છે તો એ ભવ્ય જાહોજ લેલી ભવ્ય ઉજવણી આપણે અંજાર ખાતે કરીએ કારણ કે અંજાર ગાંધીધામ ભુજ અને આજુબાજુની જે પ્રજા છે જે બધી છે માધાપર ને બધી એટલી બધી શ્રદ્ધાળુ છે હું તો જઉં છું તો આમ જેને જેમ મને એમ થાય ઘરે પાછું નથી આવું આવો પ્રેમ ને આદર આપે છે પણ મને એવું થાય કે ભાઈ એવા વ્યક્તિઓને જે લોકો અહીં સુધી નથી પહોંચી શકતા એને ત્યાં બેસીને માર્ગદર્શન આપવું અને વિશાળ જે જનશ્રેણી ભેગી થાય એને આપણા વિચારોને વ્યક્ત કરવા અને ભવિષ્ય દર્શન અને VTV વિશે એના શું વિચારો છે એ આપણે જાણવા આખો દિવસનો આખો કાર્યક્રમ હોય છે સવારમાં 9 થી માંડી અને સાંજના 6 વાગ્યા સુધી પણ હા એક વસ્તુ છે કે ભીડ વધી ન જાય એટલા માટે પહેલાથી પોતાનું નામ જો લખાવી દે રજીસ્ટ્રેશન કરાવી લે પોતાના ફોન નંબર સાથે તો વધારે અનુકૂળ રહે અને ખૂબ જ આપણે એમને અનુકૂળ બની શકીએ જેને પ્રશ્નો પૂછવાના હોય એ અગાઉથી પોતાની જન્મ તારીખ સમય અને સ્થળ લખાવી દે તો આપણે વધારે વધારે અનુકૂળ બની શકે નહીં તો ઘણી વખત કેવું થાય ખબર છે 4:30-5 પૂર્ણાહુતિનો આરો હોય ને એટલે ટોળા પડી જાય અમારે જોડવાનું બાકી રહી ગયું અમારે જોડવાનું બાકી પણ આપણે કંઈક ભાઈ તમે નામ નોંધાયું તો કે ના એ તો ખબર નથી હવે 4:30-5 વાગે અમે બેસી જઈએ તો પાછા 6-7-8 વાગી જાય અમદાવાદ પહોંચતા અડધી રાત થઈ જાય તો પરોડી થઈ સવારમાં 4:30-5 આવવાનું હોય આવી બધી બાબતોમાં ન થાય એટલા માટે દર્શકોને આપણે કહીએ કે તમારું નામ નોંધાવી દેજો તમે નામ નોંધાવી દેશો તો ચોક્કસ તમને એના માર્ગદર્શન માટે યોગ્ય ઉપાયો મળી રહે બિલકુલ તો દર્શક મિત્રો જે રીતે આપે જાણ્યું કે અંજાર ખાતે જુલાઈના અંતમાં જે ભવ્ય ઉજવણી થઈ રહી છે આ ભવિષ્ય દર્શન કાર્યક્રમને અંતર્ગત તો આ ઉજવણીમાં જો આપ પણ સહભાગી થવા માંગતા હો આપ પણ ત્યાં જઈને પોતાની સમસ્યાઓના નિવારણ કરવા માંગતા હો તો ચોક્કસપણે તે શક્ય છે પરંતુ તેના માટે અનિવાર્ય છે આપ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પોતાનું રજીસ્ટ્રેશન ચોક્કસ કરાવશો હવે આપણે પહેલા રાશિની વાત કરીએ પ્રથમ 6 રાશિ વિશે પહેલા આપણે લઈ લઈએ પ્રથમ 6 રાશિમાં મેષ રાશિ એટલે પહેલી રાશિ
તમારા જીવનસાથીના સંબંધોમાં મધુરતા આજે મેષ રાશિના જાતકોને દેખાશે. જૂની ઉઘરાણી મળશે, આર્થિક ઉપાર્જનની નવી તકો મળશે, કામકાજમાં ઉન્નતિ થશે. તબિયતની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું એ તમારા માટે ખૂબ જ જરૂરી છે, અને છતાંય આજને વધારે સુખાકારી બનાવો. તુલસી ક્યારે તમે જાઓ, દીવો કરો, તુલસીને પાણી રેડો, પગે લાગીને ઓમ હરયે નમઃ આ મંત્રનો જાપ કરો, ચોક્કસ સારી સફળતા મળશે. વૃષભ રાશિની વાત કરીએ તો જેના અક્ષર બહુ આવું છે, દાંપત્ય જીવનની શાખ સારી સુખાકારી, પ્રવાસના કામકાજમાં ખૂબ જ સારો ફાયદો થાય, નવા ધંધામાં પણ ઉત્તમ તકો મળશે, સંતાનો પ્રત્યે થોડી કાળજી આજના દિવસ માટે રાખવી પડશે, વ્યવસાયને લગતા કામકાજમાં સારી સફળતાની પ્રાપ્તિ થાય તેવા વૃષભ રાશિવાળા જાતકોના સુંદર યોગો આજે બની રહ્યા છે. ક્યાંક અડચણ દેખાતી હોય તો કોઈ પણ ચોખાની વસ્તુનું ભોજન બનાવો, બપોરે પરિવાર સાથે બેસીને જમો, ખૂબ જ સારી સફળતા મળશે. મિથુન રાશિ એટલે કહો છો કે મિથુન પ્રોક્તા ભાઈ બાંડવો દ્વારા ખૂબ જ સારો લાભ, પરિવારમાં શાંતિ જળવાઈ રહેશે, કામકાજના સ્થળે કદાચ થોડી મુશ્કેલી રહેશે, મનિશ્ચિત ફળ પ્રાપ્તિમાં વિલંબ પણ થાય, નાણાકીય લેવડ દેવડમાં થોડી કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. એકંદરે મિથુન રાશિના જાતકો માટે દિવસ કંઈક આવો છે. વાત કરીએ કર્ક રાશિના જાતકો, જેના અક્ષર છે ડ અને ધ. ધન અને પરિવારનું સુખ સારું મળશે, મતલબ પરિવારના સ્વજનોની સાથે આજે રહેવાનો મોકો મળે તેવા પણ યોગ આજે બની રહ્યા છે. ખોટા ખર્ચાઓમાં થોડીક સાવધાની રાખવી પડશે, પારિવારિક જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક કોઈ ક્લેશ ઊભો ન થાય એના માટે પણ તૈયારી રાખવી પડશે. કામકાજમાં મહેનત અને મહેનત પછીની સફળતા આજના દિવસ માટે તમને દેખાઈ રહી છે, મતલબ કર્ક રાશિવાળા જાતકોને હરિહરી. સિંહ રાશિ મ અને ટ જેના અક્ષર છે એવા જાતકો માટે સ્વાસ્થ્યની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે, ધંધા માટે સમય સારો ચાલી રહ્યો છે, સારા પરિણામો પણ મળશે, આર્થિક બાબતોમાં સાધારણ સુધારો જોવા મળશે, ધાર્મિક કાર્યક્રમમાંથી વધારે વધારે લાભ થાય તેવી શક્યતાઓ સિંહ રાશિના જાતકોને આજે મળશે. કન્યા રાશિની વાત કરીએ તો પઠણ સ્વપ્નાઓને સાકાર કરવા છે તો મિત્રો આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે, આવકના નવા સ્ત્રોત પણ મળશે, માનસિક શાંતિનો અનુભવ પણ થશે, કૌટુંબિક સમસ્યાઓમાં સમાધાન પણ મળશે. પ્રતિસ્પર્ધીઓ દ્વારા થોડીક સાવધાની રાખશો, તમારો આજનો દિવસ ખરેખર હર્યો ભર્યો બની જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આચાર્યશ્રી આ જે પત્ર આવ્યો છે તે આવ્યો છે કાલાવડથી. કિશોરીબેન લખે છે, તેમના દીકરા વિશે પૂછવા માંગે છે, જેનું નામ છે કૃણાલ. કૃણાલની જન્મ તારીખ તેઓએ જણાવી છે 2/10/1991 અને વહેલી સવારનો 3:45 નો જન્મનો સમય છે. તેઓનું કહેવું છે કે કૃણાલના લગ્ન યોગ ક્યારે છે અને કઈ દિશામાં થશે અને સાથે જ કરિયર આગળ કેવું રહેશે? પહેલા લગ્ન ન થાય તો લગ્ન ક્યારે થશે? જો આપણો પ્રશ્ન તમે જુઓ કેવો આવે અને મને લગભગ 89 થી 94 સુધીમાં કોઈ પ્રશ્ન પૂછે એટલે મને ખબર પડે કે લગ્ન નો જશે, લગ્ન યોગ છે. તો પહેલા તો લગ્ન ક્યારે થશે? હવે માનો ભગવાનનો દયા થઈ ગઈ, લગ્ન થઈ ગયા તો કે બેન બનતું નથી બરાબર, પછી થોડોક ટાઈમ થાય કે હવે છૂટું ક્યારે થશે? પછી માનો છૂટું થઈ ગયું, બીજા લગ્ન ક્યારે થશે? મને લાગે છે આપણે આજ કરવા બેઠા છે એ સાયકલ મને ખબર નથી પડતી કે બધા આ બધા કયા પ્રકારના દાંપત્ય જીવનની સુખાકારી. પણ એક વસ્તુ છે કે અલગ અલગ પ્રકારના પ્રશ્નો હોય છે, માટે અહીંયા વાત છે કુંભ રાશિની. કુંભ રાશિ જે છે એ એકાદશ 7મી રાશિ છે, એનો સ્વામી 6ઠા સ્થાનમાં બેઠેલો છે શનિ. તો શનિની ઉપાસના ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ કરાવડાવે. મંગળ સૂર્યનો એક અંગારયોગ બીજા સ્થાનમાં બેઠો છે, પરિવારની સુખાકારી માટે દાંપત્ય જીવનના સુખ માટે અંગારયોગના દોષનું વિધિવત નિવારણ કરાવડાવવામાં આવે. દર શનિવારના દિવસે સુંદરકાંડનો પાઠ, હનુમાન ચાલીસાનું પારાયણ કે કંઈ પણ કરવામાં આવે, હનુમાનજીને લગતું અને શનિ મહારાજને લગતા જેટલા પાઠ અને પૂજા કરાય એટલા વધારે વધારે સારા રહેશે. જન્મસ્થાન જ્યાં છે ત્યાંથી પશ્ચિમ દિશામાં લગ્નયોગની સંભાવનાઓ છે. કુંભરાશિ, મેષરાશિ, કર્કરાશિ અને મકર રાશિ આ 4 રાશિ સાથે ખૂબ જ સારી લેણા દેણી છે. ધન રાશિનો રાહુ બનતા સુધી અમને કંઈક 2 જે પ્રશ્ન એમનો કોઈ અમને કોઈ પૂછેલો ને, બનતા સુધી આ કુંડળી પેરેલ મળતી આવે છે, મતલબ કદાચ એવું બને કે એમનો પ્રશ્ન પણ આપણને ફોન દ્વારા જાણવા મળ્યો હોય અને એમનો પત્ર પણ આપણે એ જ સમય દરમિયાન લેવાયો, કારણ કે બંને કુંડળી એક જ આવે છે એટલે કદાચ આવી શક્યતા હોય એની કુંડળીમાં દેખાઈ રહી છે. બહુ જ નજીકના સમયમાં સારા લગ્નના યોગ દેખાઈ રહ્યા છે. અને હવે જે અંતિમ બાકીની રાશિ છે તેમના વિશે આપણે વાત કરી લઈએ. તુલાથી શરૂઆત. તુલા રાશિ એટલે ર અને ટ જેના અક્ષર છે, ઘણી વખત બીજાની વાતોમાં આવીને ભ્રમિત બની અને કામ કરવા માટે તૈયારી કરીને પછી દુઃખી થઈએ. આવું દુઃખ ન કરવું હોય તો આજે બીજાની વાતમાં ભ્રમિત ન થશો, તમારા પોતાના પર વિશ્વાસ રાખજો. ધંધાકીય ક્ષેત્રમાં અથવા પરિવારમાં થોડોક તનાવ રહેશે. રાજકાજમાં વિજય, જમીન મકાન અને મિલકતના કામોમાં આજે સારામાં સારા ફાયદાઓ દેખાઈ રહ્યા છે. એકંદરે આજનો દિવસ તમારા માટે સારો રહેશે. વૃશ્ચિક રાશિ ન અને ય જેના અક્ષર છે એવા જાતકો માટે હાથ નીચે કામ કરવાવાળા કર્મચારીઓ હોય, ચાહે નાના ભાઈઓ હોય કે બહેનો હોય, અને આજના દિવસ માટે સાચવી લેજો. કરેલો પરિશ્રમ ફળદાયી બનશે, ધંધામાં આર્થિક લાભની સારી શક્યતાઓ છે, સામાજિક કાર્યમાં સફળતા મળશે, સંતાનના અભ્યાસમાં તમને આજના દિવસ માટે સારો સુધારો જોવા મળશે, મતલબ આજનો દિવસ તમારા માટે સારો રહેશે. ધનરાશિની વાત કરીએ, ભ ધ ફ અને ઢ જેના અક્ષર છે, જમીનને લગતા કોઈ પણ પ્રકારના કામકાજમાં ખૂબ જ સારો લાભ, ભાગીદાર હોય ચાહે જીવનસાથી હોય ભરપૂર સહયોગ મેળવી શકશો, કારણ વગરની માથાકૂટમાં ન ઉતરતા ને તો નુકસાન થવાની પણ શક્યતાઓ દેખાય છે. ભાગ્યોદય માટે આજનો સમય તમારા માટે ઉત્તમ છે.
મકર રાશિ ખોને જોજના અક્ષર છે આવા જાતકો માટે આજે જે કંઈ કામ કરશો એ ચોક્કસ સારું થશે, પણ ધીરજની કસોટી પણ સાથે સાથે થશે. જે કંઈ કામ કરી શકાય એવા હોય પહેલાં તમે હાથમાં લેવા, પછી એ કામ પૂરું કર્યા પછી બીજું કામ કરવું, આ પ્રમાણે કરવાથી સારો ફાયદો થાય. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ કામકાજમાં ધ્યાન આપી શકશો. નોકરિયાત વર્ગને ઉત્તમ તકો મળે આવા પણ યોગ બની રહ્યા છે. નોકરી બદલવાની હોય, નોકરીમાં પગાર વધારો કરવાનો હોય, ઉચ્ચ અધિકારી વર્ગ અથવા બોસ સાથે વાત કરવાની હોય, ચોક્કસ કરી લેજો. આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. કુંભ રાશિ દોષ અક્ષરના જાતકો માટે પરિવાર અને ખાસ કરી દરેકનો સહયોગ મળે અને એના કારણે ખુશીનો માહોલ કદાચ તમારા ચહેરા ઉપર આજે દેખાશે. જીવન સાથીના વિચારો સાથે મૈત્રી કરવી એ પણ આપના માટે ખૂબ જ જરૂરી છે. ધંધાકીય કાર્યમાં સારી સફળતા મળે. ધંધાને લગતા વિષયોને સમજી વિચારી નિર્ણય કરવો એ તમારા માટે ખૂબ જરૂરી છે. નોકરિયાત વર્ગને કામકાજમાં મહેનત વધશે, મહાદેવજીના આશીર્વાદ પ્રાપ્ત થશે. મીન રાશિ દોચો જવાને થોજાના અક્ષર સેવા જાતકો માટે નોકરિયાતો ખોટા કારણોમાં ન સંડોવાય એના માટે ધ્યાન રાખવું પડશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વાદ વિવાદ નુકસાન ન કરાવે એના માટે સાચવવાનું રહેશે. ખોટું સાહસ કે ઉતાવળિયા નિર્ણયો ન કરવા એ પણ જરૂરી છે, કારણ કે આજનો દિવસ છે ને એ ચડાવ ઉતારવાળો છે. આ બાબતમાં ધ્યાન રાખીને આગળ વધજો, ચોક્કસ સારી સફળતા મળશે. નવે નવ ગ્રહો અને બારે બાર રાશિઓ બધાને અનુકૂળ થાય એવા ભગવાન ગણપતિ પાસે આશીર્વાદ માગી. જય ગણેશ.